અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જેટકોની પરીક્ષા આપીને નીકળેલ બાયડનો વિદ્યાર્થી મિત પટેલને પ્રાંતિજ પોલીસે સ્થળ ઉપરથી ગાડી સાથે ઝડપી લીધો હતો। પ્રાંતિજ પોલીસે પેપર લીક મામલે પરીક્ષા આપીને નીકળેલ વિદ્યાર્થીને પરીક્ષા સ્થળ ઉપરથી પૂછપરછ માટે લઈ ગયા હતા। પેપર લીકને લઈને 3 વર્ષથી મહેનત કરતા અને પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી। પરીક્ષા પર આરોપ એવો લાગ્યો છે કે જે આ નંબરની ગાડી જે છે એ ગાડી નંબરના જે માલિક છે એમણે આ પરીક્ષાની અંદર સેટિંગ કરેલું છે અને પરીક્ષા જે છે આપેલી કંટ્રોલ મારે કામ થી નીકળી ગયેલા ગાડી એક વાત સાચી છે યુવરાજી જરૂર કર્યા ને જે વિદ્યાર્થી નહોતા જે એમને એવું કેવું છે કે કાર નંબર આપ્યો આ કાર નો ત્યારે હું કાર નંબર કાર અહીંયા મળી આવી પછી એમ કહું છું કે આ જે કાર નો માલિક કે જે વ્યક્તિ છે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જેટકોની પરીક્ષા આપીને નીકળેલ બાયડનો વિદ્યાર્થી મિત પટેલને પ્રાંતિજ પોલીસે સ્થળ ઉપરથી ગાડી સાથે ઝડપી લીધો છે। પ્રાંતિજ પોલીસે પેપર લીક મામલે પરીક્ષા આપીને નીકળેલ વિદ્યાર્થીને પરીક્ષા સ્થળ ઉપરથી પૂછપરછ માટે લઈ ગયા હતા। પેપર લીકને લઈને 3 વર્ષથી મહેનત કરતા અને પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી।